Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. तो આપણે ચેપ્ટર 5 ની અંદર એડહેસિવ મટીરીયલ જે છે ને એ આપણે ખબર છે કે રબર થી લઈને કોઈ પણ પ્રકારના મેટલ હોય કે મેટલ ને જોઈન કરવા માટે એડહેસિવ મટીરીયલ્સ નો ઉપયોગ થાય છે. એડહેસિવ મટીરીયલ જે પોતાની અંદર બહુ જ વાઇડ એરિયા ધરાવે છે, કારણ કે એડહેસિવ મટીરીયલનો ઉપયોગ આપણે ડે બાય ડે એન્ડ ઓલસો ઇન વાસ્ટ એરિયા આપણે એડહેસિવ મટીરીયલનો ઉપયોગ કરીએ છીએ. એડહેસિવ મટીરીયલ એટલે શું હમણાં જ તમને સમજાઈ જશે. ઇટ સો ઇઝી ટોપિક, બરાબર છે. ટુ યુઝ ધ ટુ જોઈન મટીરિયલ્સ લાઈક મેટલ્સ એન્ડ રબર એની વન, બરાબર છે. કોઈ પણ મટીરિયલ જે છે ને, રબર હોય કે મેટલ હોય, એને જોઈન કરવા માટે એડહેસિવ મટીરિયલનો ઉપયોગ થાય છે, બરાબર છે. આની અંદર શું હોય છે તો કે જનરલી વન એડહેસિવ મટીરિયલ ઇઝ વિચ ઇઝ હોટ સિમેન્ટ. હોટ સિમેન્ટ ઇઝ યુઝ ધ ટુ જોઈન ટુ સરફેસીસ. હોટ સિમેન્ટ કરીને એક મટીરિયલ આવે કે જે એડહેસિવ મટીરિયલ છે, કે જે બે સપાટીને જોઈન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો ગરમ કરેલી જે આ સિમેન્ટ હોય તેને જોડવાની સપાટી પર લગાવવામાં આવે છે. જ્યારે આ સિમેન્ટનું સેટિંગ થાય છે ત્યારે મજબૂત જોડાણ આપે છે. વેન ધીસ સિમેન્ટ ઇઝ સેટ આઉટ ઓન ધ સરફેસ ઓફ ધેટ બોડી, ઇટ વિલ ગીવ અ હાયર બોન્ડિંગ ફેસ, બરાબર છે. ઇટ ગીવ અ ગુડ બોન્ડ, બરાબર. સારામાં સારું જે છે ને એ જોડાણ આપે છે. ગુડ જોઈન્ટ નોટ બોન્ડ, બરાબર. જનરલી જે છે ને આની અંદર પાયરોક્સિલિન સિમેન્ટ હોય, પછી રબરની સિમેન્ટ હોય એન્ડ મેગ્નેશિયા સિમેન્ટ હોય, એ ત્રણ સિમેન્ટ જે છે ને આમાં સૌથી વધારે યુઝમાં આવે છે. હું ત્રણે સિમેન્ટ અહીંયા જે છે ને એ લખી નાખું છું. પાયરોક્સિલિન સિમેન્ટ, ઓકે. તેનાંતર રબર સિમેન્ટ, તેનાંતર મેગ્નેશિયા, મેગ્નેશિયા સિમેન્ટ, ઓકે. થ્રી ટાઈપ્સ ઓફ સિમેન્ટ આર મોર ફેમસ, બરાબર. આ ત્રણ સિમેન્ટ જે છે એ સૌથી વધારે જે છે એ યુઝમાં વપરાય છે, ઓકે ઓકે. હવે એ સિવાય રબર સિમેન્ટ, તો રબર સિમેન્ટની અંદર જે છે ને બે ટાઈપ્સ આવે છે. એક આવે છે લેટેક્સ ટાઈપ અને બીજું આવે છે સોલવન્ટ રબર ટાઈપ, બરાબર છે. એ બે ટાઈપ પણ જે છે ને એ બી બહુ ફેમસ છે રબર સિમેન્ટની અંદર. રબર સિમેન્ટની અંદર લેટેક્સ ટાઈપ સોલવન્ટ ટાઈપ. રબર સિમેન્ટની અંદર બે પ્રકાર આવે, લેટેક્સ ટાઈપ એન્ડ સોલવન્ટ ટાઈપ.
બરાબર એ બી ઇટ વિલ બી ઓલસો અવેલેબલ ઇન માર્કેટ બરાબર આ રબર સિમેન્ટના જે બંને પ્રકાર જે છે આમ તો આ બધી સિમેન્ટ જે છે એ તમને માર્કેટની અંદર અવેલેબલ મળે છે અવેલેબલ છે એટલે તમે આનો યુઝિસ જે છે એ તમે અનુકૂળતા મુજબ કરી શકો છો આની પ્રોપર્ટીઝ પ્રમાણે ઓકે અને હવે આની અંદર આપણે લેટેક્સ ટાઈપના રબરની અંદર જોઈએ જે હમણાં આપણે રાઈટ કર્યું તો લેટેક્સ ટાઈપના રબરની અંદર સિમેન્ટ જે છે એ બૂટ બનાવવા માટે જે છે ને એ મટીરિયલ જે છે એ ખાસ તો મોચી વાપરતા હોય છે બરાબર અને બીજું જે સોલવન્ટ રબર જે છે ને એ બેન્ઝોલ અથવા તો નેપ્થાનું એક દ્રાવણ છે બરાબર કે જે રબર પેપર અને કાપડને જોડવા માટે વપરાય છે તો આની વિશે તમે ડીપમાં પણ આવી રીતના લખી શકો બરાબર હવે આ બંને પાર્ટ જે છે એકદમ ઇફેક્ટિવલી છે અને સ્પીડીલી ટુ જોઈન્ટ એની ટુ મટીરિયલ્સ બરાબર છે હવે મશીનના બે પાર્ટ્સને અસરકારક રીતે અને ઝડપથી જોડવા માટેના ઉપયોગમાં લેવાતા મટીરિયલને એડેસિવ કહેવામાં આવે છે ટુ જોઈન્ટ ટુ મશીન્સ પાર્ટ્સ વિથ ઇફેક્ટિવલી એન્ડ સ્પીડીલી વિચ મટીરિયલ્સ આર યુઝડ ઇઝ કોલ એડેસિવ મટીરિયલ બરાબર એડહેસિવ મટીરિયલની અંદર આપણે વાત કરીએ તો એડહેસિવ મટીરિયલનું ક્લાસિફિકેશન જે છે એ આવી રીતના છે એક તો આવે સ્ટ્રક્ચરલ એડહેસિવ અને નેક્સ્ટ આવે છે નોન સ્ટ્રક્ચરલ એડહેસિવ તો સ્ટ્રક્ચરલ એડહેસિવની અંદર આવે થર્મોપ્લાસ્ટિક એડહેસિવ થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો આપણે ક્લાસિફિક ડિફરન્સ જોઈ લીધેલો છે અને જો તે ખ્યાલ હોય તો આ મટીરિયલ વિશે ખાસ શું આ બે વચ્ચે ડિફરન્સ છે એ તમને ખ્યાલ આવી શકે થર્મોપ્લાસ્ટિક એડહેસિવ એટલે કે પોલિમાઇડ વિનાઇલ પોલિવિનાઇલ નોન વલ્કેનાઇઝિંગ નિયોપ્રિન રબર એટ ઓલ આર ધ થર્મોપ્લાસ્ટિક મટીરિયલ એન્ડ થર્મોસેટિંગ પ્લાસ્ટિક એડહેસિવ મટીરિયલ આર ફિનાઇલ ફોર્માલ્ડિહાઇડ રિસોર્સિનોલ ફોર્માલ્ડિહાઇડ ઇપોક્સી રેઝિન સિલિકોન રબર બરાબર પછી નોન સ્ટ્રક્ચરલ એડેસિવની અંદર આવે છે ગ્લુ અને ગુંદર બરાબર સરેસ એન્ડ સિમેન્ટ એનો નાલ ધી એડહેસિવ મટીરિયલ સ્ટ્રક્ચરલ એડહેસિવ એન્ડ નોન સ્ટ્રક્ચર હવે પ્રિપેરેશન ઓફ સરફેસ બિફોર યુઝિંગ એડહેસિવ મટીરિયલ આ એક થોડોક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો એટલે મેં ભેગો એડ કરી લીધો તો ભાઈ આપણે સરફેસ જે છે એ જનરેટ કરવી હોય એડહેસિવ મટીરિયલને આપણે કોઈ પણ બે મટીરિયલને જોઈન્ટ કરવા માટે એડહેસિવ મટીરિયલ એની પર લગાડવા માટે તો શું કરવું પડે કે સૌથી પહેલાં હે ને ચેક ધીસ સરફેસ વેર યુ હેવ ટુ યુઝ એડહેસિવ મટીરિયલ એન્ડ ચેક ઇટ સ્મૂથનેસ ફિનિશ એન્ડ દેટ ઓલ થિંગ્સ બરાબર છે તમારે જે છે ને એ સરફેસ જોવાની બરાબર છે એ સરફેસ જે છે કે જેની ઉપર તમારે એડહેસિવ મટીરિયલનો ઉપયોગ કરવાનો છે એની સ્મૂથનેસ ચેક કરો એની ફિનિશ ચેક કરો બરાબર જો તમને એમાં કાંઈ પણ ખામી લાગતી હોય તો એને દૂર કરો તેના પર ક્લીન સરફેસ બાય એસિડ વિચ ઇઝ કોલ્ડ એચિંગ બરાબર આ એચિંગ રીએજન્ટ નથી એચિંગ છે ખાલી બરાબર છે જે સરફેસ જે છે એને એસિડ વડે સાફ કરી અને એની ઉપર બરાબર એ એચિંગની પ્રક્રિયા તમે કરો જેથી કરીને જે છે એની સરફેસ જે છે એકદમ ક્લીન થઈ જાય બરાબર અને થઈ ગયા પછી ક્લીન થઈ ગયા પછી પણ એને પેક રાખો એને વ્રેપ કરો વ્રેપિંગ બરાબર છે વ્રેપિંગ કરો જેથી કરીને જે છે ટુ પ્રોટેક્ટ ફ્રોમ ડસ્ટ એન્ડ પાર્ટિકલ્સ વિચ આર અવેલેબલ ઇન એન્વાયરમેન્ટ બરાબર છે કે એને જે છે ધૂળ અને રજકણોથી જે છે સુરક્ષિત રાખવા માટે જે છે ને એના ઉપર વ્રેપિંગ કરો એને તમે પીટાડી દો અથવા તો તમે એને કોઈ પણ જગ્યાએ પેક કરી દો બરાબર એનું પેકિંગ કરવામાં આવે છે દેટ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ બરાબર છે કે જેથી કરીને જે છે એ હવાચુસ્ત પાત્રમાં તમે એને વ્રેપ કરી દો બરાબર છે વેક્યુમ વાટની અંદર જેથી કરીને જે છે એની ઉપર જે છે ને બીજા કોઈ ડસ્ટ કે પાર્ટિકલ્સ જે છે ચોટે નહીં અને એની ઉપર પછી મટીરિયલ એડહેસિવ મટીરિયલ લગાડી અને પછી બંને પાર્ટને તમે જોઈન કરી શકો લાસ્ટ પોઈન્ટ બરાબર છે કે માર્કેટમાં મળતા એડહેસિવના નામ બરાબર છે તો જુઓ ફેવિકોલ છે એનસીલ છે જેવીફ્લેક્સ છે એરલડાઇટ છે ક્વિક ફિક્સ છે પીવીસી સિમેન્ટ છે દેટ ઓલ આર ધ મેજરલી યુઝડ એન્ડ ફેમસ અવેલેબલ ઇન ધ માર્કેટ એન્ડ ઓલ્સો યુ કેન રિમેમરાઇઝ ઇટ વેરી વેલ એન્ડ ઇઝીલી દેટ્સ વાય આઈ હેવ ચૂઝ ધીસ ઓલ બરાબર છે મેં આ બધાને શા માટે લીધા
આમ તો ઘણા બધા છે, કંઈક 15-20 જેવા છે, પણ આપણે એમાંથી એટલા જ લીધા. શા માટે? કારણ કે તમે એટલા લખો તો પણ ઇનફ છે, અને પ્લસ બીજી વસ્તુ એ કે આ જે છે ને એ તમને આરામથી યાદ રહી શકે એવા મટીરિયલ છે. ઓકે, થેન્ક યુ. ઓકે, ઇન એબ્રેસિવ મટીરિયલ્સ. એબ્રેસિવ મટીરિયલ્સ આર હાર્ડ એન્ડ ઓલ્સો એન્ડ મિકેનિકલ રેઝિસ્ટિવ મટીરિયલ. એબ્રેસિવ મટીરિયલ જે છે ને એ કેવા છે કે તેઓ સખત એ હોય છે, અને સાથે સાથે યાંત્રિક રીતે પણ તેઓ યાંત્રિક જે છે ને એ યાંત્રિક રીતે પણ મિકેનિકલ કોઈ પણ પ્રકારનું એની ઉપર શોક અથવા તો રેઝિસ્ટન્સ જનરેટ થાય ને તો એ પણ એને સહન કરવાની શક્તિ ધરાવતા હોય એવા મટીરિયલને એબ્રેસિવ મટીરિયલ્સ કહેવાય. હવે આ એબ્રેસિવ મટીરિયલ જે છે ને એના એબ્રેસિવ પાર્ટિકલ્સ પણ હોય, બરાબર, એબ્રેસિવ જે છે એ ટૂલ્સ પણ હોય છે. તો એ એબ્રેસિવ મટીરિયલ જે છે ને એના વિશે આપણે જોઈએ તો ઇટ ઇઝ યુઝડ ટુ કટ ઓર વિયર અનધર મટીરિયલ્સ. તે જે છે ને એ બીજા મટીરિયલને કટ કરવા માટે અને એને કાપવા માટે અથવા તો તેને ઘસવા માટે આ મટીરિયલ્સનો ઉપયોગ થાય છે. આપણે જે વાત કરી હતી શિફન વેલ્વેટ કે જેની ઉપર જે ઓલા પાર્ટિકલ્સ નાખવામાં આવે અને એની ઉપર મટીરિયલને ઘસવામાં આવે, ઓર વી કેન સે એમરી પેપર. તો એમરી પેપર ઉપર પણ થોડા ઘણા એબ્રેસિવ મટીરિયલ્સ હોય. તો એ જે નાના નાના જે કન્ટેન્ટ્સ હોય, બરાબર છે, એ નાની નાની જે ભૂકી હોય તો એ ભૂકીથી એમરી પેપર જે છે ને એ એવી રીતના ચળકતું હોય, અને એ ભૂકી ઉપર તમે કોઈ પણ મટીરિયલ ઘસશો એટલે એ મટીરિયલ જે છે એ વધારે ફિનિશ થશે. દેટ ઓલ આર ધી એબ્રેસિવ મટીરિયલ્સ ટાઈપ. તો એ શું કરવા માટે ઉપયોગ થાય એબ્રેસિવ મટીરિયલ? તો કે ભાઈ કોઈ પણ બીજી મટીરિયલ જે છે એ કાપવા માટે અને ઘસવા માટે, અને ઇટ્સ હેવ હાયર સ્ટ્રેન્થ એન્ડ ધીઝ પ્રોપર્ટીઝ ટુ કટ અનધર મટીરિયલ ઓર ફિનિશ અનધર મટીરિયલ. બરાબર, સારામાં સારો ગુણધર્મ આ જે છે ને એનો છે, અને એના માટે જ આનો ઉપયોગ થાય છે એબ્રેસિવ મટીરિયલનો. ઇટ્સ અ સિરામિક મટીરિયલ, બરાબર. તે કેવા છે સિરામિક મટીરિયલ? એબ્રેસિવ મટીરિયલ જે છે એ પણ સિરામિક મટીરિયલ્સ છે, બરાબર છે. તે દે આર ઓલ્સો ટફ મટીરિયલ, બરાબર, તેઓ કઠોર મટીરિયલ પણ છે. તેનું આમ જોઈએ તો ફ્રેક્ચર કરવામાં આવે ને ત્યારે તેઓ એકદમ શાર્પ કટિંગ એજ એન્ડ કોર્નર જનરેટ કરે છે, બરાબર. જ્યારે તમે એનું ફ્રેક્ચર કરો, તમે એને ભાંગવાનો પ્રયત્ન કરો કે તમે એબ્રેસિવ મટીરિયલને ભાંગી અને આપણે ભૂકો કરીશું તો તેઓ કેવી રીતનું એનું સ્ટ્રક્ચર જનરેટ થાય? તો કે ભાઈ એકદમ રાઉન્ડ ફોર્મમાં એના પાર્ટિકલ્સ ના જનરેટ થાય, પણ એજીસ જનરેટ કરે. આપણને ખબર છે કે જેમ કે કાચ તૂટે અને એમાં જેમ ઓલી ધારવાળા જે નાના નાના ભૂકા જનરેટ ભૂકો એનો થાય, તેવી જ રીતનું એબ્રેસિવ પાર્ટિકલ્સનું છે. એ પણ એની અંદર જે છે ને નાના નાના શાર્પ એજીસ હોય, બરાબર છે, કટિંગ એજ હોય અને કોર્નર જનરેટ કરે છે. ગ્રાઇન્ડિંગ વ્હીલની અંદર આપણને ખબર છે કે આનો જ ઉપયોગ થાય છે એબ્રેસિવ મટીરિયલ્સનો, બરાબર. હવે નેચરલ એબ્રેસિવ્સ અને સિન્થેટિક એબ્રેસિવ્સ, બરાબર, એવી રીતના બે પ્રકારના એબ્રેસિવ જે છે એ હોય છે. એબ્રેસિવ્સની અંદર વાત કરીએ તો નેચરલ એબ્રેસિવ્સ એન્ડ સિન્થેટિક એબ્રેસિવ, એટલે કે કૃત્રિમ એબ્રેસિવ. તો જે નેચરલ એબ્રેસિવ્સ જે છે એની અંદર ડાયમંડ, સેન્ડસ્ટોન, ઓરસે ક્વાર્ટ્સ, ગાર્નેટ, એમરી, ફ્લિન્ટ આવી ગયું ને, જો એમરી, હિયર ઇઝ અ એમરી, ફ્લિન્ટ, કોરન્ડમ, બરાબર, કોરન્ડમ ડાયમંડાઇન એઝ અ મટીરિયલ વિચ વી હેવ ટુ પેસ્ટ ઓન શિફોન વેલ્વેટ ઇન માઇક્રોસ્પેસીમેન ટેસ્ટિંગ પ્રોસેસ, ક્વાર્ટ્સ એન્ડ, બરાબર, રોડ સ્ટોન, બરાબર, દેટ ઓલ આર ધી નેચરલ એબ્રેસિવ મટીરિયલ્સ. એન્ડ કૃત્રિમ એબ્રેસિવ મટીરિયલ એટલે કે સિન્થેટિક એબ્રેસિવ મટીરિયલ્સ ઓર છે આર્ટિફિશિયલ, તો હિયર ઇઝ ધ સિલિકોન કાર્બાઇડ, બોરોન કાર્બાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ એન્ડ ટ્રિપોલી, દેટ ઓલ આર ધી સિન્થેટિક એબ્રેસિવ મટીરિયલ. ધેન આફ્ટર વોટ? હવે આપણે વાત કરીએ થોડીક પ્રોપર્ટીઝ ઓફ એબ્રેસિવ મટીરિયલની. તો બધી પ્રોપર્ટીઝ લખવી થોડીક ઇઝી નથી, હાર્ડ પડતી હતી, કારણ કે ઘણી બધી છે એની પ્રોપર્ટીઝ, પણ આપણે બોલીને તો સમજી શકીએ. તો હું તમને કહું છું, જો એક તો એ કે નેચરલ એબ્રેસિવ્સ જે છે ને ઇટ્સ હાર્ડ મટીરિયલ, ફર્સ્ટ પ્રોપર્ટી ઇઝ હાર્ડ મટીરિયલ. ઓકે, નેક્સ્ટ ઇટ્સ હેવ મિકેનિકલ રેઝિસ્ટિવ મટીરિયલ. બીજી પ્રોપર્ટી એની એ છે કે તે યાંત્રિક જે છે એ અવરોધકતાનો ગુણધર્મ ધરાવે છે. થર્ડ ઇઝ એબ્રેસિવ એ સિરામિક મટીરિયલ છે. જે નેચરલ એબ્રેસિવ જે છે એ સિરામિક મટીરિયલ છે, દેટ ઓલ ધ પ્રોપર્ટી ઓફ
natural abrasive. Then on another is they are hard and tough material. તે એનો ગુણધર્મ છે, તેઓ હાર્ડ હોય છે અને ટફ પણ હોય છે. ઓકે, વેન યુ ફ્રેક્ચર ઇટ, ઇટ વિલ બી ઇન અ શાર્પ એજીસ ઓર શે કોર્નર જનરેટ. બરાબર, જ્યારે તમે આને ભંગાણ કરશો, ફ્રેક્ચર કરશો, ફ્રેક્ચર થતાં તેની અંદર શું થાય છે, તો તેની અંદર એક તીક્ષ્ણ ધાર અને ખૂણાઓ બને છે. ઓકે, દેન આફ્ટર ક્વાર્ટ્સ, ક્વાર્ટ્સ જે છે એ સ્ફટિકીય પદાર્થ છે. ક્વાર્ટ્સ ઇઝ એન ક્રિસ્ટલાઇન મટીરિયલ. બરાબર, આ જે છે એ નેચરલ એબ્રેસિવ્સની પ્રોપર્ટીઝ છે. દેન આફ્ટર આર્ટિફિશિયલ એબ્રેસિવ્સની વાત કરીએ તો ઇટ્સ હેવ અ યુનિફોર્મ હાર્ડનેસ એન્ડ સ્ટ્રક્ચર. આની અંદર જે છે ને, આર્ટિફિશિયલની અંદર જે છે ને, આપણને ખબર છે કે નેચરલમાંથી આર્ટિફિશિયલ શા માટે જનરેટ થાય, એનું કારણ છે કે જ્યારે નેચરલ કોઈ નેચરલની અંદર કોઈ બોન્ડિંગ સ્ટ્રક્ચર હોય ને, તો એમાં થોડું ઘણું લિટલ બીટ ઓફ અનઇવન શેપ હોય. બરાબર છે, અનઇવન શેપ હોય. બટ આર્ટિફિશિયલ જે છે ને, વાય વી જનરેટ આર્ટિફિશિયલ ફ્રોમ નેચરલ, બિકોઝ ઓફ ઇટ્સ હેવ ગુડ બોન્ડિંગ સ્ટ્રક્ચર. બરાબર છે, ગુડ બોન્ડિંગ સ્ટ્રક્ચર. એનું જે આખાખું જે બોન્ડિંગ સ્ટ્રક્ચર જે છે એ સારામાં સારું બનાવવા માટે, એનું બંધારણ, એના ગુણધર્મ સારામાં સારા બનાવવા માટે આપણે આર્ટિફિશિયલ એબ્રેસિવ્સ મટીરિયલ બનાવીએ છીએ, જનરેટ કરીએ છીએ ફ્રોમ નેચરલ એબ્રેસિવ્સ. ઓકે, સો આર્ટિફિશિયલની અંદર શું આવશે, તો કે આની અંદર જે પ્રોપર્ટીઝ હતી એ તો આવશે, પ્લસ એ સિવાય એની અંદર મોડિફાઈડ થઈ જશે. તો વોટ ઇઝ ધેટ, ધ ઇટ્સ હેવ અ યુનિફોર્મ હાર્ડનેસ એન્ડ સ્ટ્રક્ચર. એની પહેલી પ્રોપર્ટી શું છે, તો કે એની અંદર યુનિફોર્મ હાર્ડનેસ હોય છે અને સ્ટ્રક્ચર ધરાવે છે. પછી બીજી પ્રોપર્ટી, અને યાંત્રિક ગુણધર્મો ખૂબ જ સારા છે, મિકેનિકલ પ્રોપર્ટીઝ આર ગુડ. બરાબર, રાસાયણિક બંધારણ એ પણ સારામાં સારું છે, ઇટ હેવ અ ગુડ કેમિકલ પ્રોપર્ટીઝ ઓલ્સો, કેમિકલ સ્ટ્રક્ચર. ઓકે, પછી બોરોન કાર્બાઇડ, ઇટ્સ ક્રિસ્ટલાઇન મટીરિયલ અને હાઈ રેઝિસ્ટિવ મટીરિયલ. ઓકે, એ શું છે બોરોન કાર્બાઇડ, તો એ સ્ફટિકીય મટીરિયલ છે અને ઉષ્મા અવરોધક મટીરિયલ છે. દેન આફ્ટર એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ઇટ્સ અ ટફ એન્ડ શોક રેઝિસ્ટિવ મટીરિયલ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ કે જે આનો એક એલ્યુમિનિયમ એ આર્ટિફિશિયલ મટીરિયલ છે, તો એ શું છે, તો કે એ જે છે એ એક વધુ ટફ અને એક આઘાત પ્રતિરોધક મટીરિયલ છે. ધેટ ઓલ આર ધી પ્રોપર્ટીઝ ઓફ એબ્રેસિવ મટીરિયલ. ઓકે, એબ્રેસિવ મટીરિયલના આપણે એબ્રેસિવ મટીરિયલના જો આપણે ઉપયોગોની વાત કરીએ, તો એનો ઉપયોગ ઈંટ કાપવા માટે, બ્રિક્સ ટુ ક્રેક બ્રિક્સ, બરાબર છે, સોરી ટુ કટ બ્રિક્સ, બરાબર છે. પછી ગ્રાઇન્ડિંગ વ્હીલના ડ્રેસિંગમાં, બરાબર છે. પછી એ સિવાય લાકડા કામના જે ઓજારોની જે છે એની ધાર કાઢવા માટે, બરાબર છે, ટુ શાર્પ એજીસ ઓફ ટૂલ્સ ટુ વિચ આર યુઝડ ટુ કટ વુડ, બરાબર છે. જેમ કે એના માટે આપણે ખબર છે સ્ટેન્ડ સ્ટોન, તમને ખબર હોય તો કાર્પેન્ટર હોય ને એની દુકાન ઉપર અથવા તો કોઈ ટીન સ્મિથી હોય ને એની શોપ ઉપર છે ને તમે જોજો, ત્યાં જે છે ને આપણે આવી રીતનું એક સ્ટોન હોય કે જેની ઉપર મટીરિયલ જે છે ને એ લોકો આમ ઘસતા હોય, બરાબર, આમ જાય વરી આમ રિટર્ન જાય, બરાબર, બટ ઇન વન ડાયરેક્શન, એ મટીરિયલને આમ જ આમ ઘસતા હોય જામ, બરાબર. તો દેટ ઇઝ વોટ, ઇટ્સ અ સેન્ડ સ્ટોન એન્ડ વિચ ઇઝ એબ્રેસિવ મટીરિયલ. બરાબર, ઇટ્સ અ સેન્ડ સ્ટોન એન્ડ ઇઝ એબ્રેસિવ મટીરિયલ. બરાબર, પછી એમરી પેપર, દેટ્સ ઓલ્સો અ યુઝ ઓફ એબ્રેસિવ મટીરિયલ. અમને ખબર છે એમરી પેપર, એક જ મિનિટ, ઓકે, એમરી પેપર જે છે કે જેનો ગ્રાઇન્ડિંગ વ્હીલ બનાવવા માટે ઉપયોગ થાય છે, તો એ પણ એબ્રેસિવ મટીરિયલ છે. પછી સેન્ડ પેપર બનાવવા માટે ફ્લિન્ટનો ઉપયોગ થાય, ફ્લિન્ટ નામનું મટીરિયલ જે છે, દેટ ઇઝ યુઝ ટુ ફોર્મ અ ઓર ટુ મેક અ સેન્ડ પેપર.
પછી કોરન્ડમ કોરન્ડમનો ઉપયોગ જે છે એ ગ્રાઇન્ડિંગ વ્હીલ અને સેન્ડપેપર બનાવવા માટે થાય છે કોરન્ડમ મટીરિયલ ઇઝ યુઝ્ડ ટુ મેક ગ્રાઇન્ડિંગ વ્હીલ એન્ડ સેન્ડપેપર ક્વાર્ટ્ઝ મટીરિયલ તો ક્વાર્ટ્ઝ મટીરિયલનો ઉપયોગ ફાઇન ગ્રાઇન્ડિંગ વ્હીલ અને સેન્ડપેપર બનાવવા માટે થાય છે એટલે કે ક્વાર્ટ્ઝ મટીરિયલ will be used quartz material is used to make fine grinding wheel and sandpaper okay then also polishing wares and paints ma then after refractory materials and grinding wheels so aa badai je chhe ne uses chhe abrasive materials na amathi je tamne anukoolta lagta hoy ema tame 5 tame lakhi sako okay then after is adhesive material ઓકે સો આ લેક્ચરની અંદર જો કાંઈ તમને કાંઈ ક્વેશ્ચન કે કાંઈ ક્વેરીઝ કે હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી અને મને જણાવી શકો છો થેન્ક યુ